અમરેલી જિલ્લાના બાબરામાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરની ઉપસ્થિતિમાં મળેલ સંકલનની બેઠકમાં કોંગ્રેસના જવાબદાર આગેવાનોની લાઠી પ્રાંત અધિકારી દ્વારા બહાર કાઢવામાં આવતા કોંગ્રેસના આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી દ્વારા સત્તાધારી પક્ષના આગેવાનોના ઇશારે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાડ, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપ કિશોરભાઈ દેથડિયા સહિતના તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને સરપંચો રોષે ભરાયા હતા અને લાઠી પ્રાંત અધિકારીના નિર્ણયને ગેરવ્યાજબી ગણીને રોષ વ્યક્ત કર્યો હતો. આજરોજ બાબરા મુકામે પ્રાંતના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક બોલાવવામાં આવેલી હતી. સંકલનની બેઠક વર્ષોની પરંપરા એવી છે કે ગામડાના નાના એવા જે લોક પ્રશ્નો હોય, ગામડાના લોકો જે અહીંયા આવ્યા હોય એના પ્રશ્નો અધિકારીઓની રૂબરૂમાં સોર્ટ આઉટ કરવા માટેની હોય છે. ત્યારે પ્રાંત અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે એમણે એવું કહ્યું કે ભાઈ બીજા બધા બહાર નીકળો, એટલે 15 સરપંચો, તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ આ બધા લોકો હતા અને આ વર્તન છે એને હું વખોડી કાઢું છું. કારણ કે સંકલન એટલા માટે હોય છે કે વારંવાર અરજદારોને ધક્કા ન ખાવા પડે. સરપંચશ્રીના પ્રશ્નો હોય, તાલુકા પંચાયતના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય, આ પ્રશ્નો એક સ્થળ ઉપર નિકાલ થાય એનો એક અભિગમ હોય છે. સરકારના પરિપત્ર પ્રમાણે તાલુકા મથકે સંકલનની બેઠક યોજવી. ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને બધા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહી શકે. 2 સભ્યો નોમિનેટ થાય છે, પરંતુ ઘણા અરજદારો, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો રજૂઆત કરવા આવ્યા હતા. કોઈના ઇશારે પ્રાંત અધિકારીશ્રીએ બધાને બહાર રહેવા માટેની સૂચન કર્યું. બધા બહાર જતા કોંગ્રેસ પક્ષના સભ્યોના માટે રજૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે પ્રાંત અધિકારીશ્રીએ જે નિર્ણય લીધું છે એ ગેરવ્યાજબી છે. લોકોના પ્રશ્નો હલ કરવા માટેનો જે સામાન્ય અભિગમ છે સરકારનો હોવો જોઈએ, અધિકારીઓનો પણ હોવો જોઈએ. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.